કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં વરસાદ પડતા અનેક રોડ રસ્તા ધોવાઈ ગયા, વાહન વ્યવહાર ઠપ, ક્યાંક 5-7 દિવસમાં પણ માણસનું આવવા જવાનું બંધ, રસ્તાઓ બંધ થતા લોકોને પડી રહી છે હાલાકી. કચ્છ જિલ્લાના અબડાસામાં ભારે વરસાદના કારણે રસ્તાએ ધોવાઈ જવાની ઘટના સામે આવી છે, જેને લઈને સંપર્ક વિહોણા થયા હતા, ત્યારે હાલમાં આ રસ્તા ધોવાઈ જવાના કારણે લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. અબડાસા તાલુકામાં વરસાદ પડતા અનેક રસ્તાઓ બંધ થયા હતા, માણસોને આવવા જવાના રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા હતા અને વાહન વ્યવહાર પણ ઠપ કરી દેવામાં આવ્યો હતો. આવી કપરી પરિસ્થિતિમાં નલિયાના બકાલીઓ પ્રજા સુધી બકાલો કેવી રીતે પહોંચાડે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બકાલું લેવા માટે ભુજ ટેમ્પોનો ભાડો પણ ચોમાસામાં વધારે લાગતો હોય છે, ત્યારે પિજારા, હાજી, અબુ હાજી, ઉસ્માન બે પેઢીના બકાલાનો ધંધો કરીએ છીએ. તેમણે જણાવ્યું કે અત્યારે ગુજરાતમાં બકાલો સડી જતા માર્કેટમાં બકાલો ઓછો આવે છે અને અમને થોડા વધારે પૈસા લાગે છે, જેના કારણે અમે બકાલો ત્યાંથી પૂરતા પ્રમાણમાં લઈને આવીએ છીએ. કારણ કે 1 કેરેટમાંથી 2-3 કિલો બકાલો ખરાબ નીકળે છે, તેમ છતાં અમે બકાલોનો ભાવ વધારે લેતા નથી. અત્યારે ચોમાસાની સિઝન છે, પ્રજા સુધી બકાલો કેવી રીતે પહોંચે તે અમારો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તેમ તેમણે જણાવ્યું હતું. અમે વ્યાજબી ભાવે બકાલો પ્રજાને આપીએ છીએ, અત્યારે અમને બકાલામાં કાંઈ પણ મળતું નથી, તેમ છતાં અમે ધંધો કરીએ છીએ. આ અગાઉનો પણ ધંધો છે, ત્યારે હાલમાં પણ આ ધંધો કરી રહ્યા છે. અમારા બાપદાદાનો આ ધંધો છે, અત્યારે માનવતા ધર્મ અમે નિભાવી રહ્યા છીએ. કારણ કે વરસાદ વધારે પડ્યો છે, જેના કારણે અમને કંઈ મળતું નથી. ગુજરાતમાં બકાલો સડી ગયો છે, વધુ વરસાદ પડવાના કારણે આ ઘટના સામે આવી છે, જેને લઈને અનેક રોડ રસ્તાઓ ધોવાઈ જવાના કારણે આ વાહન વ્યવહાર ઠપ થઈ જતા, વધુ વરસાદ પડતા રસ્તા બંધ થઈ જવાના લઈને લોકોની પરિસ્થિતિ વિકટ બની છે. નલિયાના બકાલીઓ પ્રજા સુધી બકાલો કેવી રીતે પહોંચાડે તેના માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે અને તેમનો પ્રયત્ન પણ સાર્થક છે, પરંતુ રોડ રસ્તા ધોવાઈ જવાના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેઓને એક તરફ બકાલો બગડી જાય છે અને બીજી તરફ પ્રજા સુધી પહોંચતું નથી, જેથી કરીને પ્રજાને પણ તેનો ઉપયોગ થઈ શકતો નથી, જેને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બકાલું લેવા માટે ભુજથી ટેમ્પાના માણસો આવતા હોય છે, ત્યારે ચોમાસામાં વધારે રોડ રસ્તો ખરાબ હોય, જેને લઈ અને આ બકાલાનો જે ધંધો કરે છે તેમને પણ પરવડતું નથી, પણ તેમ છતાં પણ ચોમાસાના સિઝનમાં તેઓ ધંધાને એટલે કેટલા પેઢીથી તમે આ બકાલાનો ધંધો કરો છો? બીજી પેઢી આવી છે, આગળ તો પેઢીમાં તો બધા ખેતી કરતા હતા. અમારા બાપાના દાદા જે હતા, મમ્મુ દાદા, મમ્મુ બાવલા, બાવલા ઉસમાન, ઉસમાન અબુ, 4 પેઢી થઈ. અત્યારે વરસાદ પડ્યો તો બકાલાનો ભાવ વધારે લેવામાં આવે છે કે શું છે? કે બકાલો કેવી રીતે તમને ત્યાંથી મળે છે ભુજથી? હવે ભુજ જઈએ છે ને સાહેબ, એમને આમાં શું છે, બકાલાનું બહુ મોંઘું છે, પૂરું કાંઈ નીકળતું નથી અને પાક તો ઊંચો છે, સમજો? અને એકદમ માલ લઈ આવી છે, તો એ અહીંયા ટમાટા ખોલો તો ટમાટામાં 2-3 કિલો નીકળે, પાલક પાલકમાં બધું 2-3 કિલો ખરાબ નીકળે, એટલે નફા થતી નથી, આપણે રોજી રોટી નીકળે. તમારા છોકરાઓ અત્યારે શું પછી કામ કરે છે? બસ આ જ છે, બધા છોકરા ચારો અહીંયા ઊભી છે, બકાલાનું જ કામ કરે. આ ટમેટા, રીંગણા, મરચા બધા ખરાબ થઈ જાય તો એનો વધારે તમે ભાવ લો છો? નથી લેતા? ના ના, બજારમાં બેઠા છે ને, બધા કરતા હોય ને વરસાદને કારણે. વરસાદને કારણે નથી લેતા.